विद्यार्थी मित्रों, आज आप मैथ्सन रिविजन करवाना छे। तो प्रश्न प्रमाण रिविजन करशूँ। तो प्रश्न नंबर 1, मांग्या मुजब लखो। बराबर, तमने जो क्वेश्चन 1 आप्यो छे कि 3 × −1, तो 3 × 1 = 3। बराबर, माइनस माइनस। त्यारबाद नेक्स्ट छे −1 × 225, तो 225 × 225 −1 નું સાઇન છે, તો માઇનસ। ત્યારબાદ નેક્સ્ટ છે −15 × 0 × −18। હવે 0 સાથે કોઈ પણ ડિજિટને મલ્ટીપ્લાય કરશો તો આન્સર કેવો આવશે? 0 જ આવશે। નેક્સ્ટ 40 − −30, 40 − −30, 40 + 30 = 70। ત્યારબાદ નેક્સ્ટ છે 30 − −20, 30 + −−, 30 માંથી 20 જાય તો 10। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માંગ્યા મુજબ લખો અને ગુણાકાર કરો। બરાબર, તો તમને એક ડિજિટ 3 × 5 ઇન્ટીજર 1/5। બરાબર, તો પહેલાં આપણે શું કરશું? નોર્મલ રૂપમાં લાવશું। 5 × 5 = 25, 25 × 26, 3 × 26 / 5। ત્યારબાદ શું કરશું? મલ્ટીપ્લાય, 26 × 3 કરીએ તો 78, 5 એઝ ઇટ ઇઝ। ત્યારબાદ નેક્સ્ટ 8 × −20। બરાબર, 8 × 20 કરીએ તો 160, માઇનસનું સાઇન છે તો આન્સર પણ કેમ આવશે? માઇનસમાં। ત્યારબાદ નેક્સ્ટ −15 × 10, 15 × 10 કરશું એટલે −150। ત્યારબાદ ક્વેશ્ચન 4, 6 × −5, 6 × 5 કરીએ તો 30। બરાબર, અહીંયા માઇનસનું સાઇન છે એટલે આન્સર શેમ આવશે? માઇનસમાં। ત્યારબાદ 1 × −20, 20 × 20 એટલે −20। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3માં છે કે ચડતા ક્રમમાં ગોઠવો। જુઓ, એકદમ ઇઝી છે, −2 − 0 − 3 = 1। હવે ચડતા ક્રમમાં જ્યારે ગોઠવવાનું હોય ત્યારે નાનેથી મોટે તરફ। બરાબર, તો 0 − 1, હવે આપણને ખબર છે કે માઇનસમાં જ્યારે સાઇન હોય એટલે માઇનસમાં જ્યારે ડિઝિટ હોય તો જે મોટું ડિઝિટ હોય તો કેવું ગણાય છે? નાનું ગણાય છે। બરાબર, એટલે −3 પહેલાં આવશે ને ત્યાર પછી −2। બરાબર, ત્યાર પછી −5 − 6 − 1 − 3 − 4। બરાબર, તો 1 − 3 − 4 − 6 − 5। ત્યારબાદ નેક્સ્ટ −8 − 2 = −3, તો 0 − 8 − 3 − 2। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય ત્યારે આપણે શું કરશું? મોટેથી નાને તરફ જઈશું। બરાબર, તો આ બધામાંથી મોટા કયા છે? તો કે 9, ત્યારબાદ 4, ત્યારબાદ −5, ત્યારબાદ −6। ઓકે સ્ટુડન્ટ, માઇનસનું સાઇન બરાબર ધ્યાન રાખજો ચડતાને ઉતરતા ક્રમમાં। ઓકે, ત્યાર પછી છે 10 − 8 − 2 − 1, તો 10 − 1 − 2 − 8। ત્યારબાદ 20 − 10 − 3। બરાબર, તો 20 − 3 અને −10। ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરો। તો આપણે ખાલી જગ્યા જોઈએ કે જુઓ, −3 × ખાલી જગ્યા આપી છે, ત્યારબાદ = 27 આપ્યા છે, તો આ મલ્ટીપ્લાયના ફોર્મમાં છે, અહીંયા આવશે તો ડિવાઇડેડના ફોર્મમાં થઈ જશે। બરાબર, એટલે 27 ના છેદમાં −3 આવશે, 9 × 47 = 27, એટલે આન્સર શું આવશે? −9। ઓકે, ત્યાર પછી તમને 5/3, તો 5 × 3 = 15 ઇઝી જ છે। ત્યારબાદ 12/4, તો 4 × 3 = 12। ત્યારબાદ તમને મલ્ટીપ્લાય કરવાનું છે, −20 × −10, તો કેટલા આવશે? 200, −5 × 4 −20। ઓકે, ત્યાર પછી સરવાળો કરો। તો ચાલો આપણે સરવાળો કરીએ, તો તમને ડિઝિટ આપ્યું છે 5 ના છેદમાં 4 + 3 ના છેદમાં 2। હવે જુઓ સ્ટુડન્ટ, બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે।
ओके, એટલે આપણે શું કરીએ, પહેલાં લસા લઈએ. તો જુઓ લસા લીધા છે, બે દુ ચાર, બે કા બે, બે કા બે, લસા કેટલો આવ્યો, ચાર. લસા લીધા પછી આપણે શું કરવાનું, કમ્પેરિઝન કરવાનું, બરાબર. નીચેની રકમ સાથે શું કરવાનું, કમ્પેરિઝન. શું કમ્પેરિઝન કરવાનું, ચારના ઘડિયામાં ચાર આવે તો કે આવે, ચાર એકા ચાર. બેના ઘડિયામાં ચાર આવે તો કે આવે, બે દુ ચાર, બરાબર. ત્યાર પછી આપણે શું કરશું, મલ્ટીપ્લાય. પાંચ ગુણ્યા એક વત્તા ત્રણ ગુણ્યા બે. ત્યારબાદ પાંચ એકા પાંચ, ત્રણ દુ છ, છેદમાં ચાર, બરાબર. પાંચ વત્તા છ કરીએ તો કેટલા આવે, અગિયાર, અગિયારના છેદમાં ચાર. એવી જ રીતે બાદબાકી કરો. તો બાદબાકી કરવા માટે પણ આપણે પહેલાં શું જોઈ લેવાનું, છેદ કેવા છે, અલગ અલગ છે. તો આપણે શું લેવું પડશે, લસા લેવું પડશે. લસા લેતા આપણે લસા કેટલો આવ્યો, છ આવ્યો. તો કમ્પેરિઝન કરવાની, બેના ઘડિયામાં છ આવે તો કે આવે, ત્રણ દુ છ, બરાબર. ત્રણના ઘડિયામાં છ આવે તો કે આવે, બે દુ છ. ત્યારબાદ શું કરવાનું, મલ્ટીપ્લાય. આઠ ગુણ્યા ત્રણ, ચાર ગુણ્યા બે, છેદમાં શું આવશે, છ. આઠતાલી ચોવીસ, ચાર દુ આઠ, છેદમાં છ. ચોવીસમાંથી આઠ જાય તો સોળના છેદમાં છ. ઓકે, નેક્સ્ટ છે વ્યવહારિક દાખલા. હવે વ્યવહારિક દાખલા તો અમે એક્ઝામ્પલ રાખ્યા છે, પણ તમારે બધા જ ચેપ્ટરના વ્યવહારિક દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. લિપિકા દરરોજ એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક છ દિવસમાં આખું વાંચે તો આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલો કલાક ફાળવ્યા હશે, બરાબર. તો અહીંયા કુલ દિવસો આપ્યા છે છ. હવે આપણને આ ઇન્ટીજરના ફોર્મમાં આપ્યું છે તો પહેલાં આપણે શું કરશું, નોર્મલ રૂપમાં લાવશું. ચાર એકા ચાર, ચારને ત્રણ, સાતના છેદમાં ચાર. ઓકે, હવે શું કરવાનું, મલ્ટીપ્લાય. સાતના છેદમાં ચાર ગુણ્યા છ, બે દુ ચાર, ત્રણ દુ છ, બે બે કેન્સલ, સાત તાલી એકવીસ, બરાબર, છેદમાં બે. ત્યારબાદ એક કાર એક લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે, તો તેણે કાર બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કેટલું અંતર કાપ્યું હશે, બરાબર. તો પહેલાં આપણે શું કરશું, નોર્મલ રૂપમાં લાવશું. બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર, ચાર દુ આઠ, બરાબર. આઠને ત્રણ, અગિયારના છેદમાં ચાર લીટર, બરાબર. પછી શું કરશું, 16 તમને ઓલરેડી આપ્યા છે, ગુણ્યા અગિયારના છેદમાં ચાર, ચાર છોક 16, અગિયાર ગુણ્યા ચાર, 44 કિલોમીટર, બરાબર. ત્યાર પછી તમારે સ્થાન કિંમત લખવાની છે. હવે જુઓ સ્થાન કિંમત કેવી રીતે લખવાની છે, એકદમ ઇઝી, કે બેની સ્થાન કિંમત તમને કીધી છે, બરાબર. તો અહીંયા જુઓ બે છે, બે પછી કોઈ ડિઝિટ નથી, એટલે બે ગુણ્યા બે, બરાબર, બે ગુણ્યા એક. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 10.25. હવે જુઓ સ્ટુડન્ટ, ધ્યાન શું રાખવાનું છે, પોઈન્ટ પછી બે છે, બરાબર. તો પોઈન્ટ પછી બે હોય તો આપણે શું લખીએ, 1/10, બરાબર, 1/10. કેમ 1/10 લખ્યા, કેમ કે બે પછી કેટલો ડિઝિટ છે, એક ડિઝિટ છે, બરાબર. એટલે બે એકા બે, છેદમાં 10. ઓકે, એવી જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન છે 2, બરાબર. તો 2/1000, બરાબર, 1, 2 એન્ડ 3. ત્યારબાદ 2, બરાબર, ત્યારબાદ 1 એન્ડ 2, એટલે કેટલા હશે, 100. ત્યારબાદ તમને આલેખ પૂછવાનો છે, બરાબર. હવે જુઓ લંબ આલેખ પૂછવાનો છે, એકદમ ઇઝી, આપણે ધોરણ 6માં પણ ભણી ગયા છે, બરાબર. હવે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમો મેં લીધા છે પ્રમાણ માપમાં. તો સ્ટુડન્ટ એ બી સી આપ્યા છે, બરાબર. ત્યાર પછી એમાં 30 છે તો આપણે એમાં 30 પર લાઈન ડ્રો કરશું. ત્યાર પછી બીમાં 40 છે તો 40 પર લાઈન ડ્રો કરશું. ત્યાર પછી સીમાં 50 છે તો 50 પર લાઈન ડ્રો કરશું. ત્યારબાદ ડીમાં 60 છે તો 60 પર લાઈન ડ્રો કરશું. એન્ડ લાસ્ટમાં કયા છે, 70. ઓકે, ત્યાર પછી સમીકરણનો ઉકેલ, તમારે સમીકરણનો ઉકેલ લાવવાનો છે. તો એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસ 1 છે, ઇક્વલની આ સાઈડ આવે તો કેવો થઈ જાય, પ્લસ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.
ત્યારબાદ નેક્સ્ટ છે એક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ, બરાબર. પ્લસ સિક્સ છે, ઇક્વલની આ સાઈડ આવશે તો કેવો થઈ જશે? માઇનસ, બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચાર, કેમ કે મોટી સંખ્યાનું સાઇન કેવું છે? માઇનસમાં છે. ત્યાર પછી ફાઇવ એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ડબલ ફોર, બરાબર. હવે આ ફોર છે, ઇક્વલની આ સાઈડ આવશે તો કેવું થઈ જશે? માઇનસ ફોર થઈ જશે. તો ચુમ્માલીસ માઇનસ ફોર, તો આન્સર કેટલો આવશે? ચાલીસ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ચાલીસના છેદમાં પાંચ, પાંચ અઠામ ચાલીસ, એક્સ ઇઝ ઇક્વલ ટુ આઠ. ત્યારબાદ નેક્સ્ટ છે આઠ વાય ઇઝ ઇક્વલ ટુ છત્રીસ, વાય ઇઝ ઇક્વલ ટુ છત્રીસના છેદમાં આઠ. ઓકે, કેન્સલેશન નથી થતું એટલે આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. ત્યાર પછી ચાર એક્સ ઇઝ ઇક્વલ ટુ પચીસ, એક્સ ઇઝ ઇક્વલ ટુ પચીસના છેદમાં ચાર. ઓકે, ત્યાર પછી સ્ટુડન્ટ તમારે શું કરવાનું છે? મધ્યક મધ્યસ્થ લખવાના છે, બરાબર. મધ્યક અને મધ્યસ્થ શોધવાના છે. તો સૌપ્રથમ પહેલાં આપણે મધ્યક શોધી લઈએ. તો જ્યારે પણ કોઈ પણ દાખલામાં મધ્યક શોધવાના હોય તો બધા જ જેટલા પણ પ્રાપ્તાંકો આપ્યા હોય એને શું કરી નાખવાનું? તમારે સરવાળો કરી નાખવાનો. શું કરી નાખવાનું? સરવાળો, બરાબર. તો અહીંયા જુઓ, છ વત્તા આઠ વત્તા દસ વત્તા દસ વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પચાસ વત્તા એંસી વત્તા સો વત્તા એકસો ને વીસ, બરાબર. છેદમાં કેટલા પ્રાપ્તાંકો છે? તો કે અગિયાર. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર, બરાબર. બધાનો સરવાળો કરતા આન્સર આવશે ચારસો ને ઓગણત્રીસ છેદમાં અગિયાર. ભાગાકાર કરતા આન્સર આવશે ઓગણચાલીસ. અને મધ્યસ્થ ત્યારે શોધવાનું હોય તો જ્યારે વચ્ચે જે ડિઝિટ આવતું હોય તે શું ગણાશે? મધ્યસ્થ. ઓકે, ત્યાર પછી તમને કીધું છે કે સમીકરણ સ્વરૂપે લખો. હવે જુઓ, સમીકરણ સ્વરૂપે લખવાનું છે તો સમીકરણ સ્વરૂપ લખો એકદમ ઇઝી. એક્સ અને ચારનો સરવાળો કેટલો થાય? નવ. અહીંયા શું કીધું છે? સરવાળો, એટલે વચ્ચે સાઇન શું આવશે? પ્લસ. કોનો સરવાળો? એક્સ અને ચાર, બરાબર. અને આન્સર કેટલો આવશે? નવ. ત્યારબાદ વાયમાંથી બેને બાદ કરતા આઠ મળે તો શું કરવાનું છે? બાદ. તો આપણે સાઇન શેનું આવશે? માઇનસનું. કોમાંથી? તો કે વાયમાંથી. કેટલા બાદ કરવાના છે? તો કે બે. અને આન્સર કેટલો આવશે? કે આઠ. ઓકે, ત્યાર પછી એમના સાત ગણામાં સાત ઉમેરતા સિત્તોતેર મળે, બરાબર. સાત ઉમેરતા તો સાઇન શું આવશે? પ્લસ, બરાબર. કેટલા ગણામાંથી? તો કે એમના ગણામાંથી. કેટલા? તો કે સાત, બરાબર. તો સાત એમ કેટલા ઉમેરવાના છે? તો કે સાત ઇઝ ઇક્વલ ટુ સિત્તોતેર. ત્યાર પછી વાયના છ ગણામાંથી છ બાદ કરતા સાઈન્ટ મળે, બરાબર. તો છ વાય માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ સાઈન્ટ. ઓકે, ત્યાર પછી એક્સના અડધા ભાગમાં ત્રણ ઉમેરતા આઠ મળે ઉમેરવાનું. તો પ્લસ અડધો ભાગ એટલે એક્સના છેદમાં બે ઇઝ ઇક્વલ ટુ કેટલા ઉમેરવાના છે? ત્રણ. અને ઇઝ ઇક્વલ ટુ આઠ. ત્યાર પછી કોઈ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું છે તો સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને સાઈઠ મળે. તો કોઈ બી સંખ્યા હું ધારી લઉં અહીંયા, ધારો કે સંખ્યા એક્સ આઠ ગણા એટલે આઠ એક્સ, કેટલા ઉમેરવાના છે? તો કે ચાર ઇઝ ઇક્વલ ટુ સાઈઠ. હવે આ પ્લસ ફોર છે, ઇક્વલની આ બાજુ જશે તો કેવું થઈ જશે? માઇનસ, બરાબર. તો આઠ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈઠ માઇનસ ફોર, બરાબર. આઠ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈઠમાંથી ચાર જાય તો કેટલા રહે? છપ્પન, બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ છપ્પનના છેદમાં આઠ, આઠ જતા છપ્પન. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે કે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી ચાર બાદ કરતા ત્રણ મળે તો સંખ્યા આપણી પાસે કઈ